તો અમિત શાહે આજે જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે આ ઉમેદવારી પત્રમાં તેમણે પોતાની મિલકત અંગેની પણ ખુલાસા કર્યા હતા. અમિત શાહે પોતાના ઉમેદવારી ફોર્મમાં આપેલા જે માહિતી આપવામાં આવી છે તેમાં તેમની પાસે રૂપિયા 3,85,00,000ની સ્વ ઉપાર્જિત જંગમ મિલકત છે. રૂપિયા 10,38,00,000ની વારસાગત જંગમ મિલકત છે. રૂપિયા 35,00,000ના દાગીના અને રૂપિયા 18,00,000 રોકડ છે. આ ઉપરાંત તેમની સ્થાવર મિલકતની અંદાજિત બજાર કિંમત 12.24 કરોડ રૂપિયા છે. તેમણે રજૂ કરેલા એફિડેવિટમાં ઇન્કમ ટેક્સ રિટર્નની વિગતો દર્શાવવામાં આવી હતી અને તે જોતા તેમના પત્નીની આવકમાં અનેક ગણો વધારો થયો છે. 2016-17માં અમિત શાહે 46,68,000ની આવક દર્શાવી હતી તો બીજી બાજુ 17-18માં 53,90,000ની આવક દર્શાવી છે. એટલે કે એક વર્ષમાં અમિત શાહે બતાવેલી આવકમાં 10,00,000 રૂપિયાનો વધારો થયો છે. તો તેમની પત્ની સોનલબેન અમિત કુમાર શાહની આવક વર્ષ 2013-14માં 14,55,000 દર્શાવાઈ હતી તો 17-18માં આ આવક વધીને 2,30,82,360 રૂપિયા દર્શાવાઈ છે. એટલે કે 16-17 કરતાં 17-18ના વર્ષમાં તેમની આવક ડબલ થઈ છે. 2014 કરતાં તેમની પત્નીની આવકમાં અંદાજિત 16% વધારો થયો છે.